सदानन्दाम्भोधिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश सो वा युगल कृपा पारावार सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वरणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણેશ્યામ મહારાજની જય બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ નિષ્કો સ્વામી મનગંજન ગ્રંથની અંદર છેલ્લે એમ કથા લખે છે કે મહાજનરૂપી બધા નગરના સભ્યો જ્યારે નિજ મનને વધાવવા માટે આવે છે નિજ મનને પૂછે છે કે તમે પરતક મન સામે જીતી ગયાનું શું કારણ છે ત્યારે નિજ મન પોતે ભગવત કૃપા અને સદગુરુ સંતની સહાયને મુખ્ય ગણાવે છે પછી નિજ મને દ્રષ્ટાંતો આપ્યા કે અર્જુનને પાંડવોને કૃષ્ણનું બળ હતું એ વાત કરી ઇન્દ્ર છે ઇન્દ્ર રાજા કોપાયમાન થયા તો પણ જો કૃષ્ણ ગોકુળવાસીઓ પાસે હતા તો એમની રક્ષા થઈ એનું કોઈ અચર જ નથી ત્યાર પછી નિજમન જે કહે છે એ કરીને આપણે વાંચીશું જે જીત્યો તે હારશે એહ અનાદિરીત સર્વે કારણ સદ્ગુરુ નહી હાર જીત પરપ્રીત જે જીત્યો તે હારશે એહ અનાદિરીત સર્વે કારણ સદ્ગુરુ નહિહાર જીત પરપ્રીત નિજમન એવું કે છે જે જીત્યો છે એ પાછો હારે છે હાર્યો હોય એ પાછો જીતે છે જેવી રીતે દિવસ અને રાત સતત આ પૃથ્વી પર ચાલુ છે એવી જ રીતે હાર અને જીત સતત આ પૃથ્વી ઉપર ચાલુ છે કોઈ વખત આ દેશ જીતી ગયો હોય તો બીજી વખત બીજો દેશ જીતી જાય હારેલો દેશ જીતે છે ઈઝરાયલ જેવો દેશ આટલો જ છે છતાં પણ એને બહુ ગુલામી લોકોએ કરાવી જેના દ્વારા થઈ તો આજે એટલા સક્ષમ થઈને ઉભા રહ્યા કે જીતી જાય છે કોઈ દિવસ આ પૃથ્વી પર સતત કોઈની જીત રહેતી નથી અને આ પૃથ્વી ઉપર સતત કોઈની હાર રહેતી નથી આજે હારેલો કાલે જીતશે આજે જીતેલો કાલે હારશે પરિવર્તનશીલ દુનિયામાં રાત દિવસ સંપત વિપત સુખ દુઃખ માન અપમાન સ્તુતિ નિંદા અને હાર અને જીત આ બંને સતત થયા જ કરવાની છે કોઈ વ્યક્તિ એવું નહીં કહી શકે કે હું જે બાજી અત્યારે જીત્યો છું એ આખી જિંદગી જીતેલો જ રહીશ અને કોઈ વ્યક્તિ એવું નહીં કહી શકે કે હું આખી જિંદગી આ બાજી હારેલો જ રહીશ સતત હાર અને જીતની વચ્ચે વ્યક્તિ પેલો જેમ હિંડોળો આમથી આમ જાય હિંડોળો ઘડી કામ જાય ઘડી કામ જાય ઘડી કામ જાય ઘડી કામ જાય એમ જીવનની અંદર હાર જીત એ સતત થયા કરવાની છે નિજમન એવું કે છે કે હું અત્યારે જીતી ગયો છું એનો મને આનંદ નથી કારણ કે મેં પરતક મનને ભગવાનની કૃપાથી ને સદગુરુની સહાયથી હરાવી દીધું છે પણ એનો અર્થ એ નથી કે હું હવે જીતેલો જ રહું નિજમનના રૂપક દ્વારા સ્વામી આપણને ચેતવે છે કે કદાચ કદાચ તમે નિજમનની સત્તાવાળા થઈ ગયા હો અને પરતક મનને તમે બંધીખાને નાખી દીધેલું હોય તો પણ અભિમાન ના કરતા અભિમાન સૌથી ખરાબ છે જીતેલાને બાજી હરાવી દે છે હારેલાની બાજી જીતાડી દે છે આ અભિમાન કરાવે છે નિજમન એવું કહે છે પેલા મહાજનો હાર પહેરાવે છે ત્યારે કે હું જે જીત્યો છું એ ભગવત કૃપાને સદગુરુની સહાયથી જીત્યો છું પરંતુ હું એવું ચોક્કસ માનું છું જે જીત્યો તે શિવજી જીતી ગયેલા હતા શિવજી મુક્ત છે શિવજી ઈશ્વર ચૈતન્ય તત્વ છે શિવજી જીતી ગયેલા હતા છતાં પણ મોહિની સ્વરૂપને જ્યારે જોયું છે બધી ભગવાનની લીલા છે પણ મોહિની સ્વરૂપને જોયું શાસ્ત્રમાં લખાનું ત્યારે શિવજીનું વ્રત ભંગ થયું ત્યારે જ આને પરતક મને શિવજી જેવા શિવજીને પકડ્યા હોય એવા દર્શન થાય શાસ્ત્રમાં ચરિત્રો છે લીલા છે કારણ કે એ તો પરમ મુક્તો છે ભગવાનમાં અખંડ જોડાયેલા છે પણ એમના ચરિત્ર દ્વારા એવા મોટા ઈશ્વરો ઉપદેશ આપે છે જીવોને કે અમે સવિકલ્પ મુક્તો છીએ અને ઈશ્વરનો અંશ હોવા છતાં પણ જો કોઈ જગ્યાએ ગાફલાય જેવું વર્તન થાય તો ઉપાધિ થાય તો હે જીવો તમે સજાગ રહેજો જે ઋષિ મુનિઓ છન્નું હજાર વર્ષ સુધી એક સ્થિતિમાં બેઠા રહી અને આખું શરીર રાફડો થઈ ગયું ત્યાં સુધી એને ખબર ન પડી એનું નિજમન જબરજસ્ત મજબૂત થઈ ગયું હોય એને સત્તા નિજમનની થઈ જ ગઈ હોય પરતક મન તો બંદીખાને નાખેલું જ હોય આજે ચ્યવન મહર્ષિ છન્નું હજાર વરસ સુધી બેઠા હોય તપમાં અને રાફડો થઈ ગયા હોય એનું શરીર જ ના રહ્યું હોય એ રાફડામાં ફક્ત આત્મા રહ્યો હોય અને એક આંખો એકલી રહી હોય અને એવા ચ્યવન મહર્ષિને પરતક મન કોઈ બી પરતકન બંદીખાને નાખ્યું હોય તો જ છન્નું હજાર વરસ સુધી સીધા બેસી શકાય આપણે પાંચ મિનિટ બેવું હોય તો ન બેસાય એ છન્નું હજાર વર્ષ સુધી રાફડો થઈ ગયા તો એનું નિજ મનની સત્તા જબરજસ્ત મજબૂત હોય તો જ થાય નહીં તો ના થાય પરંતુ બાજી જીતી ગયા તા એ પણ થયું શું જ્યારે સરિયાતી રાજાની કન્યાએ આંખની અંદર સડી ભોકાવી અને લોહી નીકળ્યું ગભરાઈને દીકરી ભાગી ઝાડા પેશાબ બંધ થયા ચ્યવન મહર્ષિએ બધાના ઝાડા પેશાબ બંધ કર્યા રાજાને ખબર પડી કે આ તો કોઈ મહાત્માનો અપરાધ થયો છે રાજા ત્યાં સરિયાતી રાજા જાય કેવન મહર્ષિને દંડવટ કરે માફી માગે ચેવન મહર્ષિ કે મારી આંખને ફોડવા વાળું છે કોણ ત્યારે કે મારી સોળ વર્ષની કન્યા એને હાજર કરો જેવી એ કન્યાને હાજર કરી શાસ્ત્રમાં ઇતિહાસ લખાનો પરતક મન સવાર થઈ ગયું પરતક મન સવાર થઈ ગયું છન્નું હજાર વરસથી તપમાં બેઠેલો રાફડો થઈ ગયેલો ઋષિ રાજા જોડે એવી માંગણી કરે છે આની અરે મારા લગ્ન કરાય તો બધું ઝાડા પેશાબ બધાના છૂટે લો બધાના ઝાડા પેશાબ બંધ કરવાવાળો આટલો સમર્થ ઋષિ રાફડો થઈ ગયેલો ઋષિ મનની સંપૂર્ણ સત્તા ધરાવતો ઋષિ નિયમરૂપી બેડીની બહાર નીકળ્યો નિયમરૂપી બેડીની બહાર તો પરતક મને તરત ચોટલી ઝાલી લીધી અને બધું તપ મૂકીને યુવાન થયા લગ્ન થયા ઇતિહાસો લખાના છે વાત એમ છે જે જી તેઓ તે હાર હશે અભિમાન નથી કરવાનું કદાચ બધી જગ્યાએ નિજમનની સત્તા થઈ જાય આપણા કાયા નગરની અંદર આત્મા રાજા છે આત્માનો મેન પ્રધાન નિજમન બની જાય અને પરતક મનને આપણે બંધીખાને નાખી દઈએ કહેતા આપણે સંપૂર્ણ નિયમરૂપી બેડીમાં વર્તતા હોઈએ એટલે નિજમનની સત્તા જ રહેવાની છે આંખથી ભગવાનની આજ્ઞા જીભથી ભગવાનની આજ્ઞા કાનથી ભગવાનની આજ્ઞા હાથ પગાદીથી ભગવાનની આજ્ઞા ઇન્દ્રિયો અંતકરણમાં ભગવાનની આજ્ઞારૂપ બેડી નાખી દેવાથી પરતક મન બંધાઈ જાય છે એટલે નિજ મનની સત્તા જ રહેવાની છે પણ નિજ મનની સત્તા માની લો આપણને એવો અનુભવ થયો કે આવે મને નિજ મનની સત્તા છેલ્લા પંદર વર્ષથી થઈ ગઈ છે પંદર વર્ષમાં મને નથી કંઈ બીજું ભગવાનની આજ્ઞા બહાર જવાની ઈચ્છા થતી નથી જોવાની નથી ખાવાની નથી સ્પર્શ કરવાની નથી ગંધ લેવાની કોઈ ઈચ્છા નથી થતી એટલે હવે મારું નિજ મન મજબૂત થઈ ગયું છે અને હવે મને કંઈ બીજું કંઈ થાય એવું નથી આવો જ્યારે વિચાર આવે ત્યારે કઈ વાત વિચારવાની છે એ સ્વામી લખે છે નિષ્કુળન સ્વામી એટલે આપણને બિલકુલ આવે ચડ્યા છે ને ત્યાંથી પડવા જ નથી દેવા નિષ્કુળન સ્વામી કે તમે જીતી ગયા હો તો પણ તમે ગાફલ ના બનશો જો ગાફલ બન્યા સ્વામી કે તો આપણે હેરાન થયા વિના રહેશું નહીં જે જીત્યો તે હાર હશે એહ નાદિરીત સ્વામી કે હાર્યો જુગારી બમણું રમે પરતક મન હારી ગયું છે ને બંદીખાને નાખ્યું છે પણ એ બંદી ખાનામાંથી પણ બોમ્બ બનાવીને બહાર ફોડે એવો છે એ પરતક મન એવું છે માટે સ્વામી એવું કે છે કે તું જીતી ગયો છે પણ અભિમાન ના કરતો સર્વે કારણ જીત પરપ્રીત બધી બાજી જીતી જાય તો પણ સદગુરુ સંતનો સમાગમ જોઈએ 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 જો ન હોય તો પરતક મન લાફો મારી જાય જેવી રીતે ભરતજી નું આખ્યાન મેં બે દિવસ પહેલા કીધું હતું ભરતજી ગંદકીના કિનારા સુધી ગયા ને એટલું તપ કરે આટલું મોટું છોડે ને એનું નિજ મન જબરજસ્ત મજબૂત હોય તો જ થાય પરતક મનવાળાથી આવો ત્યાગી ના થાય ને આવી જગ્યાએ જઈને તપેય ના થાય ભરતજીનું નિજ મન મજબૂત હતું પરતકમન બંદીખાનામાં નાખેલું જ હતું પરતકમન બહાર નહોતું ફરતું ભરતજીનું બંદીખાના નિયમરૂપી બંદીખાને નાખેલું હતું પરંતુ મૃગલાના બચ્ચામાં જ્યારે દયા કરવા ગયા ને ત્યારે બંદીખાનું ખુલી ગયું અને પરતક મન બહાર નીકળી ગયું પરતકમન બહાર નીકળી ગયું અને સીધી ભરતજીની ચોટલી જાલીને ત્રણ જન્મ કરાવી દીધા પણ જો ભરતજી પાસે કોઈ સદગુરુ હોત કોઈ સંત હોત કોઈ એકાંતિક ભક્ત હોત તો ભરતજીના પરતક મનને બંદીખાનાની બહાર નીકળવા ન દેત અથવા તો નીકળવા જતું હોત તો ચેતવી દેત કે જોજો આ ફાયર એલાર્મ સિસ્ટમ હોય છે ને આપણે દેશમાં એ શું કરે છે સેજ ધુમાડો થાય સ્પ્રિન્કલર સિસ્ટમો છે સેજ ધુમાડો થાય અમુક પ્રકારની ગરમી અમુક ટેમ્પરેચરની ગરમી લાગે એટલે સ્પ્રિંકલર સિસ્ટમ ચાલુ થઈ જાય ફાયર એલાર્મ ચાલુ થઈ જાય એ ફાયર એલાર્મની જરૂર રોજ ઉઠીને પડે છે જિંદગીમાં એક જ વાર પડતી હોય અને કેટલાકને તો આખી જિંદગી જતી રહેતી હશે તો એ કોઈ બી એલાર્મ નહીં જ વાગ્યું હોય કાંઈ જેટલી જેટલા બિલ્ડિંગો અહીંયા આગળ બન્યા છે ને બધામાં ફાયર એલાર્મ જેટલામાં નાખ્યા છે આખા અમેરિકામાં તે વરસમાં એક વખત બધા બિલ્ડિંગમાં વાગે છે એલાર્મ ના કેટલાને એવું હશે આખી જિંદગી જાય તોય કોઈ ફાયર એલાર્મ નહીં વાગ્યું હોય એની ત્રણ પેઢી જતી રહી હશે તોય નહીં વાગ્યું હોય એવું બને તો એવું બને તો એવું કરે છે કે ચાલો ભાઈ નથી નાખવું આવે આમે કેમ હજાર બે હજાર પાંચ હજાર બિલ્ડિંગમાં એક બિલ્ડિંગ ક્યારે ખડગે એમાં શું નાખવાનું ફાયર એલાર્મ એવું કરે છે ના નાખવાનું જ પબ્લિક પ્રોપર્ટી છે નાખવાનું જ એ હોવું જ જોઈએ શા માટે એટલી બધી ચીવટતા છે કારણ કે ભલે ઇન્સિડન્સ દસ વર્ષે પંદર વર્ષે એક જ વાર બનતો પરંતુ જાનહાનિ ન થાય એટલે સેફટી માટે જરૂરી છે એવી રીતે નિજમન મન ગાદીએ બેસી જાય પછી પણ સજાગતા રૂપી અને સંતના સમાગમરૂપી ફાયર એલાર્મ જોઈએ 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 ને જોઈએ છે કારણ કે જો પરતક મન થોડુંક પણ આગું પાછું થશે ને તો એલારામ વાગશે તરત એલારામ વાગશે એટલે સદગુરુ સંત બધા એના શસ્ત્રો શાસ્ત્રરૂપી શબ્દના શસ્ત્રો લઈને હાજર થઈ જશે હાજર થઈને આગને ઓલવી નાખશે એટલે વહેલું કામ પૂરું થશે કદાચ થોડું ઘણું દજાઈ ગયું હોય ને પેલું પરતક મન કંઈક હળિયા વાળીને બહાર નીકળી ગયું હોય અને થોડું ઘણું દજાઈ ગયું હોય તો તરત આ આવી જશે એમ્બ્યુલન્સ લઈને થોડું બધું લગાવી દેશે ઈન્દ્રિય અંતકરને ટીંચરને પછી કે ભાઈ પરતક મનને પાછું અંદર નાખી દઉં છું હવે તું ચિંતા કર્યા વિના સજાગ રહે છે એવું થશે પણ જો સર્વે કારણ સદગુરુ નહી હાર જીત પર પ્રીત આનો અર્થ એ થાય છે કે તમે હારેલા હો કે જીતેલા હો સંતના સમાગમમાંથી ક્યારેય પડશો નહીં સંતના સમાગમને ક્યારેય છોડશો નહીં બ્રહ્માનંદ સ્વામી એમ ના કીધું કે સાધુનો સમાગમ જ્યારે તમારા ઇન્દ્રિયો અંતકરણ જીતાઈ જાય ને નિજ મનની સત્તા થઈ જાય એટલે સાધુનો સમાગમ છોડી દો નિષ્દિન સંત સમાગમ કીજે રાત દિવસ કીજે આવું કીધું સમાગમ કરવામાં આજ દિવસ સુધી કોઈને ખોટ ગઈ જ નથી સત્પુરુષનો સમાગમ સદગુરુનો સમાગમ સંતનો સમાગમ ભગવાનની ઉપાસના આજ્ઞાને દ્રઢ કરવા માટે એવા સાધુનો સમાગમ કરતા આ જ દિવસ સુધી કોઈને ખોટ ગઈ નથી ક્યારેય જશે નહીં જેને પર્યંત સાધુનો સમાગમ રાખ્યો છે એ આત્મા ઉપર પરતક મન ક્યારેય ફરીથી સવાર થઈ શકતું નથી પરંતુ સાધુનો સમાગમ જો ગાફલતામાં છૂટ્યો તો પરતક મન અવશ્ય એની ઉપર સવાર થાય છે ની મન ગાદીએ બેસી ગયો છે અત્યારે અને મહાજનોએ હાર પહેરાવ્યો છે ત્યાંથી પગ ખેંચીને હેઠો એને નાખે અને આવા દ્રષ્ટાંતો ઇતિહાસોમાં હજારો છે વર્તમાનમાં પણ દેખાતા હશે અને ભવિષ્યમાં પણ દેખાશે કારણ કે કોઈ રોજ એક ચોકીદાર હોય ને રોજ બૂમો પાડે ઝાકતે રહો ઝાકતે રહો ઝાકતે રહો તો જાગે જ ને કેલો ગમે એટલો ઊંઘવાવાળો હોય પણ પચાસ વખત કોઈ દંડો ખખડાવીને કે જાગતે રહો જાગતે રહો તો જાગે જ અને પછી ના જાગે તો આવે એને તો કોઈ શું કરે એમાં કથા વાર્તા છે ને એ ચોક્યાત જેવી છે સ્વામી કે આ કથા વાર્તા જગાડતા રહે જાગતે રહો જાગતે રહો જાગતે રહો અભિમાન ના આવે અભિમાન ના આવે જીતી ગયા પછી અભિમાન ના આવે શ્રીજી મહારાજ વખતના ભક્તોને પણ જ્યારે જીતી ગયા હોય નિજ મનને પણ જો અભિમાન આવ્યું છે ને સાધુનો સમાગમ છોડ્યો છે નિર્માણી પણ દાસપણું છોડ્યું છે તો એ સમયે પણ સંતો ભક્તોને વિઘન આવે છે એ સમયે પણ આવે છે માટે આપણે બધું જીતી જઈએ નિજ મન બધી સત્તા મેળવી લે તો પણ અભિમાન નહીં સર્વે કારણ સદગુરુ એક ભગવાનના સદ્ગુરુ સત્પુરુષ ભગવાનના સંત ભગવાનના એકાંતિક ભક્ત એનો સમાગમ ક્યારેય ના છોડવો બધાનું કારણ એ છે જો એ છૂટી જાય તો જીતેલી બાજી પણ હારી જવાય અને જો એ હોય તો હારેલી બાજી પણ કાલે જીતી જશું કારણ કે જેવી સંત કરે છે સાય રે તેવી બીજા થકી કેમ થાય રે એવું નિર્ભય પદ નિરવાન રે તેના દેનારા સંત સુજાન રે અક્ષરધામ ભગવાનના ધામ ત્યાં કેવી રીતે પહોંચવું એનો રસ્તો બતાવે એ રસ્તામાં સહાય કરે આપણને નડતર રૂપે રસ્તામાં હોય એનો નાશ કરવા લાગે એવા ભગવાનના સંત છે માટે હાર અને જીતથી હારથી કોઈ દિવસ મૂજાઈ ના જવું અને જીતથી ક્યારેય હરખાઈ ના જવું હાર થઈ જાય તો મૂજાવું નહીં જીત થઈ જાય તો હરખાવું નહીં કારણ કે એક જો ભગવાનના એકાંતિક સંત કે ભક્ત આપણા હાથમાં હશે એ જો મૂડી આપણા હાથમાં હશે તો હારેલું જીતાશે જીતેલું ક્યારેય હરાશે નહીં માટે હાર અને જીત ઉપર પ્રીત નથી કરવાની પ્રીત કરવાની છે ભગવાનના એકાંતિક સંત અને ભક્ત ઉપર કારણ કે એની સહાય જોઈએ છે ભગવત કૃપા તો જોઈએ જ એના વિના તો ચાલશે જ નહીં ભગવાનની કૃપાને ભગવાન તો જોશે જ પરંતુ સંત અને ભક્તની આપણને સહાય પણ જોશે આવી નીજ મને વાત કરી છે કે ભાઈ હું જીતી ગયો છું પણ હું અભિમાન લાવતો નથી હું તો ભગવાનને એકાંતિક સંત ભક્તના શરણમાં પડ્યો છું સુની વચન સહુ જ વડતા વળતા ધન્ય ધન્ય નિજ ઘટે ગણો પણ સુનો નાથ સુજાન મહાજનો બધા આવી વાતને સાંભળીને રાજી થઈ ગયા કે આ જીત્યા પછી પણ આને જીતવાનું અભિમાન નથી આને બધું જ બળ ભગવાનનું બતાવ્યું માટે નિજ મનને કે છે સાબાસ 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 ધન્ય છે ધન્ય છે ધન્ય છે તને કોઈ વ્યક્તિ ડોક્ટર થયો હોય એના માતા પિતાએ પેટે પાટા બાંધીને એને ભણાવ્યો હોય અને ડોક્ટર થયો હોય વકીલ થયો હોય જજ થયો હોય થયો છે તો પોતાની બુદ્ધિની ક્ષમતાથી એ વાત તો એટલી જ સાચી છે જો બુદ્ધિ ના હોય તો માતા પિતા ગમે એટલા પેટે પાટા બાંધીને ભણાવવાનો પ્રયત્ન કરે તો કોઈ ભણતો નથી એક ગમે એટલું તમે એની પાછળ રૂપિયા ખર્ચો કાંઈ ના થાય અને એવા કેટલાય મોડલ આ પૃથ્વી પર ફરેશ કે એના માતા પિતા એ નીચો આવી ગયા હોય એની પાછળ નીચો આવી ગયા હોય અહીં આગળ અહીં કોલેજમાં એડમિશન લીધું હોય ક્યાં ફરતો હોય બીજા સ્ટેટમાં જઈને વર્ષ પછી આ બાપા એટલું ભણેલા હોય નહીં સિત્તેર એસી હજાર ખર્ચી નાખ્યા હોય ગાડીના બધા ફર્યો હોય બીજા સ્ટેટમાં ક્યાં રહે છે કોલેજમાં રહું છું ફરતો હોય બીજે રહેતો હોય બીજા સ્ટેટમાં વરસ પછી ખબર પડે કાંઈ નથી એના બાપાને થાય એના લગ્ન નહીં થાય ફરી પાછા રૂપિયા ખર્ચે ફરી એડમિશન લે એની એ જ દશા દસ વર્ષ પહેલા જે દશા હતી આજે પણ એ જ દશા હોય એવું પણ છે એવું પણ છે એટલે વાત એવી છે કે જ્યારે આ નિજ મનની બધી વાતો સાંભળીને ત્યારે મહાજનો રાજી એટલે થયા કે એને બળ કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ ભગવાનને સદગુરુની સહાય સિવાય બીજું બળ નથી બતાવ્યું નહીં તો કોઈ ડૉક્ટર થયો લોયર થયો પછી એને પૂછે ભાઈ કેવી રીતે થયો તો એક એવો હોય એવું કહેવું મારી તો બુદ્ધિ બહુ ને એટલે હું ભણી શક્યો અને એક એવું કે મારા માતા પિતાએ મારા માટે કેવા પેટે પાટા બાંધ્યા એ ખાતા નહોતા કપડાં નવા લેતા નહોતા જમીન ગીરવે મૂકીને દેવું કરીને મને ભણાવ્યો એક એવું કે અને એક એવું કે એ તો મારી આવડતને મારી બુદ્ધિ હતી એટલે બન્યો એમને એમ થોડો કાંઈ ભણાય છે પેલા કે પણ તારા માતા અરે મારા માતા પિતાએ શું એ તો ક એમને કરવું પડે એમની ફરજ છે એટલે કર્યું છે પણ એ તો મારી બુદ્ધિ જ હોત તો હું ક્યાંથી બનત એક એવો છે અને એક એવો છે મારા માતા પિતાએ મારું બહુ જતન કર્યું જો એને જતન ના કર્યું હોત તો હું ડોક્ટર એન્જિનિયર લોયર ના થયો હોત તો મને કહો તો કોનો જવાબ આપણી છાતી ઠરે છાતી ઠરે આપણા હૃદયમાં શાંતિ થાય એ પેલો અહંકારી એવું બોલતો એક મેં મારી બુદ્ધિથી કર્યું એની ઉપર છાતી ઠરે આપણને આંખમાં આંસુડા કોની વાત સાંભળીને આવે જેને એમ કીધું ને કે મારા માતા પિતાએ કેટલું સહન કર્યું છે મારા માતા પિતાએ જમીનો ગીરવે મૂકીને મને ભણાવ્યો છે મારી મમ્મીએ કોઈ દી સાડી નવી નથી લીધી મને ભણાવવા માટે મને કપડાં દીધા છે મારા માટે નાસ્તો સારો મોકલ્યો છે એ લોકોએ કોદરા ખાધા છે આવી વાત કરવાવાળો જે છોકરો હોય ને જજ થાય ડોક્ટર થાય એન્જિનિયર થાય તો પણ કોઈ એની વાતને સાંભળે ને ત્યારે એની આંખમાંથી ચોધાર આંસુ પડે અને એના માતા પિતાને જ્યારે એ સમાચાર મળે ને કે મારો દીકરો આજે આટલો મોટો થયો છે પણ હજારોની સંખ્યાની અંદર અમારી આવી વાત કરે છે ત્યારે ગામડામાં રહેતા માતા પિતાના આશીર્વાદ હૃદયના આંખના આંસુડા દ્વારા જે રાજીપાના મળે ને આની જિંદગીમાં આ વ્યક્તિ કોઈથી પાછો ના પડે ક્યારેય પાછો ના પડે પરંતુ જેને એવું અભિમાન હોય કે મારી બુદ્ધિથી હું તો ડૉક્ટર થયો મારી બુદ્ધિથી હું એન્જિનિયર થયો મારી બુદ્ધિથી હું લોયર થયો મારી બુદ્ધિથી હું જજ થયો મારામાં આવડત હતીને મેં ક્રિએટ કરી છે ગમે એવી આવડત હોય ગમે એવી આવડત હોય ગમે એવો હીરાનો પથ્થરનો ટુકડો હોય પણ પથ્થરમાંથી હીરો બનાવવા માટે કોઈને પહેલ પાડવા પડે છે પથ્થરની ભલે હીરાનો જ પથ્થર છે ભલે હીરો મોંઘામાં મોંઘો છે એવી એની કિંમત થાય એવી છે પણ એ જો પથ્થરના રૂપમાં હોય છે ને ટુકડાના રૂપમાં તો એ પથ્થરની કોઈ કિંમત નથી ઠેબે લોકો ચડાવતા હોય ઠેબે ચડાવે પણ એની ઉપર કોઈ ઝવેરી પહેલ પાડી દે તો એ જ પથ્થરની કિંમત કરોડો રૂપિયાની થાય છે એ જ પથ્થર કોઈક બહુ મોટો વ્યક્તિ અરે સ્વયં પરમાત્માના મુગટમાં એ પથ્થર ફેટ થાય પણ ઘડાયા વિનાનો પથ્થર હોય પથ્થરમાં ભલે ક્ષમતા પડી હતી હીરો બનવાની પણ હીરો મારે બનાવવો છે એવું વિઝન જો ના હોય કોઈ પાસે તો એ પથ્થર કરોડ જન્મ સુધી પૃથ્વીમાં દટાયેલો રહે તોય હીરો ના થાય એ વાત પણ એટલી સત્ય છે હા પથ્થરમાં જો હીરો બનવાની ક્ષમતા ના હોય ને તો ગમે એવો ઝવેરી હોય તો ના થાય પરંતુ પથ્થરમાં ક્ષમતા હોય પણ ઝવેરી જ ના હોય તો કેવી રીતે પથ્થરની અંદર પહેલ પડવાનો છે નથી પડવાનો એવી રીતે કોઈ ગમે એવો બુદ્ધિવાળો હોય ગમે એટલી ગમે એટલી એમાં શક્તિ પડી હોય એવા તો કેટલા છોકરાઓ હશે આ પૃથ્વી પર કે જે જન્મતા હશે એમાં ક્ષમતાઓ બધી જ પડી હશે આ લોકમાં સારી કારકિર્દી મેળવી શકે એવી ક્ષમતાઓ પડી હશે એવા છોકરાઓ માતા પિતાની ગરીબીના કારણે નહીં ભણી શકતા હોય એવા હશે આજે ગુરુકુલમાં આવે જ છે એવા છોકરાઓ ઘણા છોકરાઓ આવે છે કે જેને માતા પિતા જો એને અમુક એવી સામાજિક સંસ્થાઓ જે છે એને આશરો ના આપે એવી દીકરીઓ માટેની ઘણી સામાજિક સંસ્થાઓ ચાલે છે જે એના ઉત્થાન માટેનું કામ કરે છે એવી સામાજિક સંસ્થાઓ જો કામ ન કરતી હોય તો એવા દીકરાઓ કોઈ કારકિર્દીવાળા ન બની શકે આપણે ત્યાં જઈ અમેરિકામાં જ આપણે ગુરુકુલમાં ભણેલા વિદ્યાર્થીઓ છે અમેરિકા સુધી પહોંચ્યા છે પણ પાંચમા ધોરણમાં જો એનું કાંડું સંસ્થા દ્વારા ઝાલવામાં ન આવ્યું હોત તો આજે એ અમેરિકામાં ના જ હોત એમાં ક્ષમતા હતી પરંતુ એને કોઈ કે પહેલ પાડવા એને ચાન્સ વાળો કોક જોઈએ એના માતા પિતા પાસે તો નહોતો ચાન્સ પણ કોઈ સામાજિક સંસ્થાઓએ આવા કેટલા બધા જીવોને આગળ લાવ્યા છે એક સંસ્થા નથી એવી અનેક અનેક સંસ્થા છે અનેક અનેક એવા ઉદાર વ્યક્તિઓ છે કે જે એવું વિચારે છે કે આ રોટલો મને મળ્યો છે આખો મારા માટે નથી મારું પેટ ભરાય એટલું જ આમાંથી જમવાનું છે અને મારા પરિવારનું પોષણ થાય એટલા જ ટુકડા આમાંથી લેવાના છે બાકીનો વધારાનો ટુકડો પરમાત્માએ મને આ પૃથ્વીના ટુકડાઓ પર કેટલાય રોટલા વિનાના છે ને આપવા માટે મને રોટલો વધારે આપ્યો છે નહીં કે મારા માટે ભગવાનને એવી ખબર છે કે હું આને વધારે આપીશ તો આ થોડો વહેંચશે એટલા માટે દીધો છે એવા ઉદાર વ્યક્તિઓ ઘણા બધા પૃથ્વી પર છે ઘણા બધા સત્સંગ સમુદાયોમાં છે ઘણા બધા સામાજિક સેવાઓમાં છે અને એવા લોકો પુણ્યશાળી લોકો કેટલાક ભગવદીય લોકો કેટલાક ઉદાર લોકો એના સહકારથી ઘણાય આવા હીરા હીરાના પથ્થર પડેલા પૃથ્વીમાં જન્મે છે એની ઉપર પહેલ પડી શકે છે અને ક્યાં ક્યાં એ ચમકી શકે છે ક્યાં ક્યાં સુધી ચમકી શકે છે પોતાની ક્ષમતા તો પડી હોય પણ હાથ ઝાલવા વાળો જો કોઈ ના હોય તો ના થાય એટલે નિજમનને આ લોકો કે છે તારી સમજણને ધન્ય છે કારણ કે તું જીતી ગયો અને જીત્યા પછી સમજણ રાખવી જ અઘરી છે ડોક્ટર ના થયો હોય ને ત્યાં સુધી તો યાદ રહે એન્જિનિયર ના થયો હોય ને ત્યાં સુધી તો યાદ રહે કે મારા માતા પિતા કેટલી મહેનતને મજૂરી કરીને મને ભણાવે છે સ્ટ્રીટ લાઇટ સ્ટ્રીટ લાઇટ ઉપર મને વાંચવા બેહાડે છે મને કેટલું જતન કરે છે કપડાં લાવી દે છે હારા નાસ્તા પોતે નથી જમતા મને લાવી દે છે આ બધું ત્યારે તો હોય ગામડામાં રહીને બનતું હોય ત્યારે પણ શહેરમાં જતો રહે મોટો ડોક્ટર થઈ જાય મોટો જજ થઈ જાય બધું થઈ જાય પછી જે રહેવું આપણા વડાપ્રધાનશ્રી છે ને દેશના માતા પ્રત્યેનો કેવો રિસ્પેક્ટ છે એટલા ઊંચા પદ ઉપર ગયા પછી પણ જે પોતાની ફરજ છે જે પોતાની એક રીત છે આ લોકની એને ક્યારેય ભૂલ્યા નથી એને સત્તા નિજમનની કહેવાય નિજમન જીત્યા પછી પણ એવું ચોક્કસ કે છે મારું કાંઈ નથી હું ના જીતી શકું જો મને આવા સદગુરુની સહાય ના હોય મને જો ભગવાનની કૃપા ના હોય તો હું તો હાવ નિર્બળ મારાથી શું થાય અને માણસની બધી પરીક્ષા જ્યારે એની જીત થાય ને ત્યારે જ થાય હાર થાય ને ત્યારે ના થાય જીત થાય બધું એનું ધાર્યું થઈ જાય ત્યારે ખબર પડે કે હવે આને કેટલો ઉપકાર ભગવાનનો રહ્યો છે આને કેટલો ઉપકાર ભગવાનના સંતો ભક્તોનો રહ્યો છે ત્યારે ખબર પડે આપણે સત્સંગમાં આવ્યા હોય ત્યારે આપણને કશું જ ના આવડતું હોય કશું જ ના આવડતું હોય ક્ષમતા ભલે થોડી ઘણી પડી હોય પણ કાંઈ ના આવડતું હોય આપણને કોઈ ભગવાન ભગવાનના સદગુરુ કોઈ ભગવાનના સંત કોઈ ભગવાનના ભક્ત એ મંદિરમાં લાવ્યા ધીરે ધીરે એને સત્સંગના બે બે શબ્દ કીધા એને ભગવાનનો મહિમા કીધો સાધુનો મહિમા કીધો સત્સંગનો મહિમા કીધો સેવામાં ધીરે ધીરે જોઈન કર્યા ભજનમાં જોઈન કર્યા પછી આપણે ધીરે ધીરે શાસ્ત્રોને વાંચતા થયા હમતતા થયા બધું થયું પછી એમ થયું લો આ તો બધું મારી પાસે હતું એવું જ ન થાય એના માટે નિજમન ચેતવે છે આપણને કે ક્યારેય ગરજ વિના ન થતા ગરજુ ના થતા ક્યારેય ઉપેક્ષા કોઈની ના કરતા જેને નિજમન કહે છે જેને તમને સહાય કરી છે આ લડાઈ જીતવામાં નિજમન કહે છે જેને મને સહાય આપી છે જેની કૃપાથી હું આ લડાઈ જીત્યો છું એને સતત હું સંભારું છું કે એની કૃપાથી એની સહાયથી જ હું આ લડાઈ જીત્યો છું જેવી રીતે એક આદર્શ બાળક પોતાના માતા પિતાનો ઉપકાર ક્યારેય ભૂલતો નથી હજારોની મેદનીમાં એમ કહી શકે કે ભાઈ મારી મા તો છે ને એક નાના મકાનમાં ઝૂંપડામાં રહે છે મારી માએ મને આવી રીતે ભણાવ્યો છે એવું જે કહી શકે છે ને સાબાસ જેવા દીકરાઓને અને એવા દીકરાઓને ધિક્કાર છે કે જે માતા પિતાએ પોતાના પેટે પાટા બાંધીને એને ભણાવ્યા અને ક્યાંક કોઈને જજ બનાયા સારી પદવીઓ ઉપર મૂક્યા અને દીકરાઓ એમ કે આ તો બધું અમે અમારી આવડતથી કર્યું છે બાકી અમારા માતા પિતાને તો ક્યાં બીજી જાજી બુદ્ધિ હતી એ તો અમે કોલેજમાં એડમિશન લીધા અમે આમ ગયા જો આવો વિચાર જે છે એ દીકરાઓ હોય ગમે એટલી ઊંચી પોસ્ટ પર ગયેલા હોય ધિક્કાર છે ધિક્કાર છે કે જેને આ યાદ નથી રહેતું નિજમન મન એવું કે છે યાદ રાખો તમે જે જીત કરી છે એમાં તમને જેને જેને મદદ કરી છે જેવી જેવી રીતે મદદ કરી છે એને યાદ રાખો ઇન્દ્રિયો અંતકરણ જીતાયા છે એ કાંઈ ભગવાનની કૃપા વિના નથી જીતાયા ભગવાનને ભૂલી જાય જીવ તો એવો છે કરતા થવાનો જીવને એટલો મોટો દોડ છે કે ભગવાનને ભૂલી જાય ભગવાન જો સાંસદ ના આપે તો શું થાય કહો ગમે એટલું માતા પિતાએ મહેનત કરી અને ગમે એટલો આ હોશિયાર હોય પણ ભગવાને માઇન્ડ જ બંધ કરી દીધું તો તાર જ ખેંચી લીધો હતો એટલે ભગવત કૃપા પણ એટલી જ જોઈએ બધું જ જોઈએ આ બધાનું સંયોજન પણ ઓલાને જ બધું યાદ રહેવું જોઈએ ભગવાનની કૃપા મારા માતા પિતા એની કૃપા એના કારણે છું આ યાદ રહેવું જોઈએ એમ નિજ મન કે છે કે મારે કોઈ અભિમાન નથી ત્યારે પેલા મહાજનો કે સાબાસ 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 તું ખરેખર ગુનિયલ છો કે તું આટલી બાજી જીતી ગયા પછી પણ આવું તું રાખે છે કે તારું જે આ કામ થયું છે તારાથી નથી થયું તારી આવડતથી નથી થયું માટે તને છે આવું યાદ રહેવું બહુ કઠણ છે જીત્યા પછી જ્યારે માણસને બધું મળી જાય ને ત્યાર પછી જે અભિમાન ના આવવું એ તો બહુ અઘરું છે બહુ અઘરું છે બધું મળે બધું જ મળે માન મળે સન્માન મળે સંપત્તિ મળે સ્તુતિ મળે હાર મળે વખાણ મળે અને પછી પણ શૂન્ય ભાવમાં રહેવું જે થયું તે હરીએ કર્યું છે મારું નામ તે ખોટું ધર્યું છે કરતા પણ છે વિષ સમાન તેથી દૂર રહે ભગવાન કરતા અકરતા મારો નાથ

મારા મહારાજ જીત્યા છે મારા સંતોને ભક્તો જીત્યા છે મારા સદગુરુ જીત્યા છે કારણ કે એને મને સહાય કરી એમને મારી પર કૃપા કરી ત્યારે હું આ જીતી શક્યો છું એટલે બહુ રાજી થઈ ગયા મહાજનો કે આ તો ગુનિયલ છે એ આપણને શીખવાડે છે નગર માહિન રેશવીન રહેન અમથુરાજ હવે આ બધા મહાજનો ભેગા થઈને કે છે કે આટલું મોટું નગર છે આ કાયા નગર મહાજનો કે આટલું મોટું રાજ છે અને રાજાદીએ કોઈ બે નહીં એમ કે માલે એટલે એક રાજા તો જોઈએ જ અને ગાદી હાવ ખાલી પડી છે તમે જીતી તો ગયા પણ હજુ તો રણભૂમિમાં ઊભા છો એટલે હવે થોડા નાઈ ધોઈ કમ્પ્લેટ કપડાં પહેરી અને ગાદીએ બેહવું પડે તમારે મહાજનો કહે છે આ તો બધી રણભૂમિમાં જ વાત થાય છે પરતક મનને બંદીખાને નાખ્યું છે ન્યા બધા આવ્યા છે હવે ગાદી ખાલી પડી છે આટલું મોટું રાજ ચલાવવાનું છે તો તમારે ગાદીએ તો બેસવું પડશે નગર માહિન રેસ વિન રહે ન મથુરાજ રાજા વિનાનું રાજ કેવું રહેશે બધું ઉજ્જડ થઈ જશે ભલે મનને તમે બંદીખાને નાખ્યું પણ કોઈ કંટ્રોલર તો જોઈએ ને આનો કારણ કે આમાં તો કેવા આંખ નાક કાન જીભ એક એક ખતરનાક છે આવડી પણ પાતાળ સુધી ઊંડી છે શ્રીજી મહારાજ વચનાવદમાં કે છે આ ઇન્દ્રિયો છે ને પાતાળ સુધી ઇન્દ્રિયો ફાટેલી છે પાતાળ સુધી હાંબેલાની ધાર જેવો વરસાદ થાય અને પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય અને એને તમારે ભરવી હોય તો ભરાય કોઈ દી ના ભરાય પાતાળ સુધી પૃથ્વી ફાટી ગયું હોય ને ગમે એટલું પાણી નાખો ને વહી જાય એ કોઈ દી ભરાય નહીં એમાં ઇન્દ્રિયો પાતાળ સુધી ફાટેલી છે એવું શ્રીજી મહારાજ કહે છે વચનાઉદમાં સુનતાળીસ હું મધ્યનું કે પાતાળ સુધી પૃથ્વી ફાટેલી હોય એવી રીતે આ ઇન્દ્રિયો પાતાળ સુધી ફાટી છે આ દેખાય છે આટલી પણ આમાં ગમે એટલું નાખો કોઈ દી તૃપ્તિ ના થાય આ જીભને ગમે એટલા ટેસ્ટ આપો કોઈ દી તૃપ્તિ ના થાય કાનને ગમે એટલા શબ્દ આપો કોઈ દી તૃપ્તિ ના થાય આ પચાસ સાઠ વર્ષની અંદર કેટલા ટેસ્ટ જીભને આપી દીધા કેટલા ડબ્બા ઘી તેલ બધું પી ગઈ કોઈ દી ના થઈ ને કોઈ દી તૃપ્તિ ના થઈ બોલો થાય છે થાય કિસન ભાઈ ના થાય તીખું ગમે એટલું ભાવતું હોય તમે ગમે એટલા મરચાં જમો આજ જમો કાલ જમો પંદર દી જમો મહિનો જમો ત્રણ મહિને જમો પણ એ નવું નવું જ રે કોઈ દી તૃપ્તિ થાય નહીં કે બહુ જમ્યા ભાઈ મૂકો ને એમ થતું નથી કેટલી ઊંડી હશે આટલી જ છે બે ઇંચની પણ કેટલી ઊંડી હશે જ થતો આટલા ડબ્બા નાખ્યા તોય આવે તો તૃપ્ત થા તૃપ્ત જ નથી થતી આટલું બધું નાખ્યું તોય હજુ આમ કે ચાલો ભાઈ થવા દો ઓહો પીઝા લાવો ભજીયા લાવો મરચાંના છે તો બે લાવો આ તૃપ્ત થાય છે નથ થાતી ને કેટલી ઊંડી છે બોલો આ તો એક જ મેં બે ઇંચની બતાવી બાકી જેટલા ઇંચની જે જે છે જોઈ લો તમે આંખ જો આવડી જ છે બરાબર તો ભગવાનનો રૂપ જોવા સિવાય બીજું આ કેવું બિલ્ડિંગ છે ને કેવું આ છે ને કેટલું બધું બીજું તો જોવાની ઈચ્છા થાય કેટલું સાંભળવાની બીજી ઈચ્છા થાય ભગવાનના શબ્દ સિવાય બીજા કેટલા શબ્દો સાંભળવાની ઈચ્છા થાય બોલો કોઈ કોઈના ઘરની વાત કરે છે કે બીજા અરે અને આપણે નીકળતા હોય ને શબ્દ પડે ને કાનમાં કે શું હતું પાછા એ નીકળી જાય પછી ઓલાને ફોન કરે કે હું વાત કરતા હતા ઊભા ઊભા મને સેજ શબ્દ સાંભળ્યો પણ પૂરી ખબર ના પડી પણ તારા ઘરની વાત જ નહોતી કરવા તું જાણવા જાય છે પણ આ કાન એટલો ઊંડો છે ને કે એને ચાલે જ નહીં તમે જુઓ તો એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં આ રાજ ચાલે છે કારણ કે કોઈ રાજા રહીયત ને એવો મજબૂત નથી જ્યાં સુધી નિજમન મન ગાદીએ નહીં બેસે ને ત્યાં સુધી આવું જ થવાનું જે નથી કામનું એવું અંદર નાખ 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 જ કરે અને પછી કે છે બે વાત કેવી રીતે બનવાની એક બાજુ પર એમ કે સાધુ બે પાઠશાળા પેલો કેવું થાય ખબર છે પેલા પારધી કેમ પેલા પોપટને શીખવાડેલું પેલો પોપટ બોલે કે પારધી જાળ નાખે છે પારધી દાના નાખે છે પોપટને પકડવા આવે છે પણ પોપટ પકડાવવાનો નથી પણ દાના ખાવા પોપટ પહોંચી જાય ને પગ ફસાઈ જાય એમ આપણે આ વાતો કરીએ ને સાંભળીએ એટલે કહીએ ધામમાં જવું છે આ લોકમાં કાંઈ નથી અહીં કશું લેવાનું નથી ભગવાનની મૂર્તિ સુધી પહોંચવું છે પણ પાછી પેલી વાત સાંભળાય ત્યારે કાન માંડીએ એ કેમ થાય છે કારણ કે નિજ મન ગાદી ઉપર નથી બેઠો પરતક મન હજુ બંધીખાને નથી પડ્યો પરતકમન બધે આંટા મારે છે એટલે એને વેવ્સ પકડે એટલે તરત આપે જાઓ 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 કથા કલાક સાંભળી આવે આઈ થોડું સાંભળો આઈ થોડું આ કથા તો કલાક સાંભળી ભગવાનના દર્શન બહુ કરે આવે આ થોડા આય દર્શન કરો વચનાઓ બહુ વાંચ્યું આઈ થોડું વાંચો આમ પરતક મન કરાવે કારણ કે ગાદી ઉપર હજુ કોઈ નિમયો જ નથી ગાદી ઉપર નીજ મન હજુ આવ્યો નથી અને પરતક મન ઘડીક ગાદીએ બેન ઘડીક કાંટો મારે એટલે આ બધી શેરીઓની અંદર આ બધી શેરીઓ છે ને ઉજળ કરી નાખીશ ઠેક અહીં માથાથી નખ સુધીની શેરી જે છે એ શેરીઓની અંદર પરતક મને પોતાના માણસો ગોઠવી દીધા છે અને એવા ગોઠવી દીધા છે કે આ જીવ જ્યારે ભગવાનની વાતો સાંભળવા બેસે ને ત્યારે એ લોકો સાયલન્ટ થઈને બે જાય હા કરવા બેસે સાંભળવા બે ને ત્યારે બધા સાયલન્ટ તમને એમ જ લાગે કે આ નગરમાં આવે નીજ મનની સત્તા છે કાંઈ કોઈ છે નહીં બસ ભ્રમરૂપ થઈ ગયા છે પણ જેવું આ માહોલમાંથી બહાર નીકળે એટલે ઓલા બધા એક્ટિવ થઈ જાય બધા જ એક્ટિવ થઈ જાય અને એક્ટિવ થઈ અને એક કલાકમાં કે પોણો કલાકમાં જેટલું આપણે અંદર નાખવા પ્રયત્ન કર્યો હારો માલ એની જગ્યાએ દસ ગણો અંદર બીજો લઈ આવે કે જ્યાં લડ્યા કરાવે તું તું લડ્યા જ કરીને અક્ષરધામમાં જવું છેલ્લો સંકલ્પ રાખને કે છેલ્લો જન્મ કરવો છે જો તને કરવા દઈએ તો આવું થાય કારણ કે કોઈ મજબૂત રાજા નથી મજબૂત રાજાની જરૂર છે આ દેહ નગરના મહાજનો ભેગા થઈને નિજમનને કહે છે ભાઈ ગાદી વિના તો બધું થઈ જાય એટલે બિરાજો તમે તખત ઉપર રાજા થઈને બેસો તો કામ થશે મહાજનો કે છે આ કેવું સ્વામીએ ગ્રંથ લખ્યો છે બોલો આપણા આત્માને મજબૂત કરવા સ્વામીએ કેવો રૂપક બનાવી નાખો ગ્રંથ લખ્યો છે એક નાટક જેવું દેખાય ને એક આપણને આમ જાને કોઈક આમ કોઈક કોઈક આપણે નાટક જોતા હોય એવું આપણને આમ આખું ફિલિંગ થાય એવું સ્વામી ગ્રંથ લખ્યો સુખ હોય અદલ ફરે એક આન પીડે નહી કોઈ કોઈને રહેતા આ મહાજનો નો એક જ એ લોકો કે છે અમારી અરજી એક જ છે તમે જીતી ગયા છો તમે ગાદી બેસી જાઓ કેમ સુખ હોય અસહુ શેરને શેર કયું માથાથી માથાથી નખ સુધીનું શેર છે અદલ આખા એકનો જ ઓર્ડર ચાલવો જોઈએ બીજા કોઈનો ઓર્ડર જ નહીં કોનો ઓર્ડર પીડે નહીં કોઈ કોઈને રહેતાન અરે તમે ગાદી બેસી જાઓ ભાઈ એટલી બધી ખેંચાતાન છે એક બાજુ પર આંખ એવું કે ભગવાનના દર્શન કર અને કાન એવું કહેવું હું વાત ચાલતી હતી સાંભળવીશ એવી ખેંચાતન થાય એક બાજુ પર જીભ કે છે કે હમણાં તો ઘણા સમયથી પેલું બહારનો પેલો નાસ્તો મળે જ બહુ સરસ હતો એ તો ખાતા નથી હમણાં સંતોભાઈએ નિયમ લઈ લીધો જ બહારનો નહીં ખાવાનું ખરેખરો ટેસ્ટ આવતો હતો અને આરો નિયમ લેવાઈ ગયો છે ને ખાવું તો છે પણ હવે બે વરસથી ખાધું નથી લાવો એક વખત ખાવામાં શું થાય આજે આંટો મારી આવું આંટો મારી આવે આવી બધી ખેંચાતાનો બધી અંદર આલ્યા કરે છે પણ એક જ ઓર્ડર હાલતો હોય તો એ કેમ ખેંચાતાન આલે છે કે મન હજુ બંદીખાને નાખેલું નથી અને નીજ મન ગાદીએ બેઠું નથી એટલે બંને જન પોતપોતાની રીતે પોતપોતાના કામ કર્યા કરે છે હવે મનના તો બહુ જ બહુ મોટું સૈન્ય છે મન જો અક્ષોહીની સેના જેવું છે મન જોડે તો જન્મો જન્મનું સૈન્ય બહુ વધારી દીધું છે ભૂતના ટોળે ટોળા ભેગા કરે છે અને નિજ મનનો બાપડાનો જન્મ જ સાધુનો સમાગમ થયો ત્યાર તો જન્મ થયો હવે નીજમન પાંચ વર્ષનું અને આ પાંચ કરોડ વર્ષ જૂનું પરતક મન હવે પાંચ કરોડ વર્ષ જૂનું હોય એની પેઢીઓ કેવી જામી હોય અને આ તો પાંચ વર્ષનું છોકરું હવે પાંચ વર્ષના છોકરાને પાંચ કરોડ વર્ષની પેઢીઓ જે જામેલી છે જેની સામે લડવાનું ઓલા જોડે દારૂ ગોળા કેટલા હોય આની જોડે કેટલું હોય અહીંથી કથામાંથી થોડીક લે ત્યાં બે ચાર ટીબકડીઓ એમ ફટફટ ફોડે ઓલાદ બોમ્બ ગોળાવાળા એક નાખે બધી કથા ઉડાડ દે એક નાખે બધા દર્શન ઉડાડ દે અરે એક જ નાખે ને તો પંદર પંદર ને પચીસ પચીસ વર્ષનો સત્સંગ ઉડાડ દે હું વાત કરો છો એવું નહીં કલાકની કથા પંદર પચીસ વર્ષનો સત્સંગ ઉડાડ દે એટલું એ પરતકવન પાસે દારૂ ગોળો છે એટલો દારૂ ગોળો છે હવે આમાં ભગવાનની કૃપા અને એકાંતિક સંદભક્તની સહાય વિના જીતા એવું નથી પાંચ વર્ષનું બાળક એક નાની બંધુકડી લઈને નીકળે આમ અને હામે તોપ ગોળાને અનુબોમ્બ લઈને બેઠેલા હોય ઓલા અને પરતક મનને જીતી જવું અને એમ વિચારે કે ધામમાં જવું તો જવાય ના જવાય તો એ કેવી રીતે થાય તો કે ભગવાનની કૃપા વિના ના થાય એટલે અહીં કે છે આ બધા મહાજનો કે અમે તો હેરાન હેરાન થઈ ગયા છે આ તમે ગાદીએ બેસી જાઓને એટલે પછી તમારો ઓર્ડર બધે આલે એટલે કોઈ કોઈને પીડે નહીં બહુ પીડા થાય છે બહુ પીડા થાય છે આવે તો ભગવાન માં બધાને એટલે તમે કપટી કાઢ્યા કોટથી થી લંપટ રહ્યા હરિજન હરિના હેતથી નિજમન હુઅ નરેશ નિજમન નરેશ થયો રાજા થઈ ગયો રાજાની ગાદીએ બેઠો પણ કોના કારણે હરિજન અને હરિના હેતથી દબાણ કરીને ના બેઠો જ્યારે બધાએ હેત આપ્યું ભગવાને હેત આપ્યું કે હું તારી ભેગો છું ચિંતા ના કરીશ બેસી જા ગાદીએ કારણ કે નિજમનને એક જ બીક લાગે છે ગાદીએ બેહું એટલે જીત થઈ જીત થઈ એટલે પાછો પેલો પરતક મન મને હરાવવા માટે પાછા પેતરા રચે અને મારે કાંઈ લડાઈ ઝઘડો કરવો નથી પરંતુ હરિજન ભગવાનના ભક્તો અને ભગવાન એના હેતના કારણે નિજમન ગાદી ઉપર બેઠો એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યારે નિજમનની સત્તા આપણા આખા ઇન્દ્રિયો અંતકરણ પર થઈ જાય તો પણ ભગવાન અને ભગવાનના ભક્તમાંથી હેત ક્યારેય પણ મટવું જોઈએ નહીં એવું એ વાત આપણને સમજાવવા માગે છે હરિજન હરિના હેતથી નિજમન હુવો નરેશ કપટી કાઢ્યા કોટથી લંપટ રહ્યા ન લેશ જેટલા કપટીઓ હતા અને લંપટ જે સ્વભાવો હતા એ બધા સ્વભાવોને નિજમને લાતો મારીને બહાર કાઢી મૂક્યા છે કે હવેથી હું ગાદ્ય બેઠો છું અને મારા રાજ્યમાં જેને રહેવું હોય એને આટલા પ્રકારના નિયમોથી રહેવું પડશે એ હવે આખું જે માળખું છે જે કાયદાઓ છે એ નિજમન પોતાના કાયદાઓ પોતાનો ઓર્ડર બહાર પાડશે એ ઓર્ડર લખવાનો છે એટલે નિજ મન કે થોડો ટાઈમ જોશે મેં વિચારી રાખ્યું છે પણ ચાર પાંચ દિવસમાં તૈયાર કરીને તમને માળખું આપીશ આવી રીતે જો રહેવાય તો રહેજો અને ના રહેવાય તો આ રાજ્ય છોડીને હાલતા થજો આવું નિજ મન અત્યારે કીધું છે અને એકસો સડસઠ કડી પૂર્ણ થઈ છે ઘણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ